વડગામ તાલુકાના માનપુરા ખાતે અરજદારોની રજળપાટ છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં. અરજદારે ગૌચરમાં ગંદકી તથા દબાણ થતા જાગૃત નાગરિકે કરી તંત્રને લેખિત ફરિયાદ. અરજદારે માંગ નહીં સંતોષાય તો ઉપવાસ પર બેસવાની આપી ચીમકી. વડગામ તાલુકાના માનપુરા ગામે ઘણા સમયથી ચાલતા અણઘડ વહીવટ સામે ગામના જાગૃત નાગરિક નૂર મહમદ, પીર મહમદ કરેડિયા તથા પંચાયતના જ સભ્ય લિયાકતભાઈ વજીરભાઈ પ્રાસલા એ મોરચા સાથે આક્ષેપો કર્યા છે. ત્યારે અગાઉ માનપુરા ગામના ગામતળ તથા ગૌચરમાં દબાણ બાબતે કલેક્ટરને લેખિત ફરિયાદ કરી હતી, જેમાં તાલુકા પંચાયત દ્વારા સરપંચ અને તલાટીને તારીખ 15/9/2020 ના રોજ દબાણ દૂર કરવા કાર્યવાહી કરવા જણાવ્યું હતું, પરંતુ અધિકારીઓની મિલીભગતના કારણે આજ દિન સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. ગામતળ તથા ગૌચરમાં દબાણો હોય જેમાં સિંધી ગફુરભાઈ અબ્દુલભાઈએ કોઈ પણ જાતની પરમિશન વગર ગૌચરની જમીનમાં 2 વીઘા જેટલી જમીન પર કબજો કરી કબ્રસ્તાન બનાવી દીધું હોય તથા વાલ્મીકિ અમૃતભાઈ નાથાભાઈએ ગૌચરમાં શેડ ઉભો કરી દબાણ કરેલ હોય તથા માનપુરાના ગૌચરમાં આવેલું કુંડાળિયું તળાવની જગ્યામાં પટણી સમાજના લોકો દ્વારા બિનઅધિકૃત રીતે ખેતર બનાવી દઈ દબાણ કરેલ હોય અને ગામતળમાં ભેંસોના તબેલા બનાવી મળમૂત્ર ગામની ગટર લાઇનમાં જોડાણ આપેલ હોય, જેથી ગામની ગટરોની ચેમ્બરો ઉભરાઈ ખરાબ દુર્ગંધ આવતી હોય, જેથી મહામારી ફેલાવવાની સંભાવનાઓ પણ સેવાઈ રહી છે. ત્યારે બનાસકાંઠા તંત્ર અને તાલુકા તંત્ર પંચાયતના હુકમોને ગોળીને પી જતા પંચાયત તંત્ર ઉપર કેમ કોઈ કાર્યવાહી થતી નથી, પંચાયતના સભ્યોના પણ દબાણ છે તેવો અરજદારોનો આક્ષેપ છે. તો તાલુકા પંચાયતના અધિકારીઓ કેમ ઊંઘ અંકેરીને કાર્યવાહી કરતા નથી, એમને કાર્યવાહી કરવા માટે કોઈ ગ્રહ નડે છે કે કેમ? માનપુરા ગામના ગૌચરમાં આવેલા તળાવમાં પણ બિનઅધિકૃત રીતે ઈંટવાડો ચાલુ કરી દીધેલો હોય, જેને લઈ ઈંટવાડાના માલિકે જણાવ્યું હતું કે તેમને પંચાયત દ્વારા ઠરાવ આપવામાં આવ્યો છે, પરંતુ પંચાયતના જ સભ્ય દ્વારા એવું જાણવા મળ્યું હતું કે આ ઠરાવે એમને જાણ બહાર થયો છે. પંચાયતના સભ્ય તરીકે એમની પણ આ બાબતે કોઈ ચર્ચા કરાઈ નથી. તેમજ આ ગૌચરની જમીનમાં ચણતર કરી પાણી માટેની મોટો કુંડ બનાવ્યો છે. આ ઈંટવાડો કોની રહેમ નજર હેઠળ ચાલુ કરવામાં આવ્યો છે એ ગુંટાતો પ્રશ્ન છે. હવે જોવું રહ્યું કે આ બાબતે તંત્ર પગલા ભરશે કે પછી ગુદડે ગુટી વાળી દેશે. રિપોર્ટર પ્રદીપ પરમાર. વડગામ તાલુકાના માનપુરા ખાતે ગૌચરની જમીનમાં બિનઅધિકૃત રીતે જ એક ઈંટવાડો ખોદકામ કરવામાં આવ્યું છે. પંચાયતના સભ્ય અને ગામના એક જાગૃત નાગરિક દ્વારા આની લેખિત અરજીઓ પણ કરવામાં આવી હતી, પરંતુ એનો કોઈ નિકાલ થયો નથી. અને માત્ર પંચાયતના ધારકો દ્વારા એવું, જે માલિક છે એ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે પંચાયતે એમને ઠરાવ લખીને આપ્યો છે, પરંતુ જે ઠરાવ લખ્યો છે કે કેમ એ એક પ્રશ્ન છે. અને વડગામ તાલુકા અને જિલ્લા અધિકારીઓ આના ઉપર કાર્યવાહી કરે તેવી ગામના લોકોની તીવ્ર માંગ છે. પરંતુ જે નિયમો અનુસાર 5 લાખ ઈંટો હોય એના ઉપરની જ ઈંટો હોય તો જ પરમિશન મળતું હોય છે. તો અત્યારે તમે કેટલી એ જ પ્રોબ્લેમ છે કે જે 5 લાખ સુધીની રોયલ્ટી આવતી નહીં, એ આપણે રાજ્ય સરકારનું, કેન્દ્ર સરકારનું દરેકનું આપણે પરિપત્ર જ છે, બરાબર. એના ઉપરની વસ્તુ છે તો એની ઉપરનું અમારું આયોજન સદી, કારણ કે આ નાના પાયા કરો તો જ પોવાય, મોટા પાયા કરો તો પછી ચીમડી ભઠ્ઠો કરવો પડે. પોલ્યુશન સર્ટિફિકેટ અમો ના આવે, આ જ ભઠ્ઠીમાં કોઈ દાડો પોલ્યુશન સર્ટિફિકેટ ના આવે. તમારું નામ શું છે? અમૃતભાઈ. અમૃતભાઈ વિરચનભાઈ ગુરજા. નૂર મહમદ, પીર મહમદ કરેડિયા બોલું છું, જાગૃત નાગરિક તરીકે, બરાબર. તો ગામની અંદર પરવાનગી વગર ગેરકાયદે રીતે દબાણો કરેલ છે, એ બી અરજીઓ મેં
કલેક્ટર સાહેબને, મામલતદાર સાહેબને, પછી ખાન ખણીજ અરે ત્યાં આપણે તાલુકામાં દબાણ માટેની અરજીઓ આપેલી છે. બીજો, ગામમાં ઇંટવાળો ગેરકાયદેસર રીતે કોઈ બી પરવાનગી વગર કે એમ કે પેલે ઠરાવ કર્યા વગર, ઠરાવમાં કોઈની સહેવ કર્યા વગર ઇંટવાળા પાડવાની મંજૂરી આપી દીધી. મંજૂરી કોને આપી? ત્યારે હું ઇંટવાળાવાળા પેલા ભાઈ છે, એમનું નામ પ્રજાપતિ અમૃતભાઈ વીરાભાઈ ગામ તેડીવાળા, એમને પૂછવા હતો કે આપને પરવાનગી આપી છે તલાટીને અને સરપંચને અને અમુક સભ્યોને. પછી બીજી બાબત એ કે દબાણો દૂર કરવામાં સરપંચ કોઈ કાળજી લેતા નથી. તાલુકામાંથી આવ્યું કે દબાણો દૂર કરો, ત્યાં સુધી પણ હજી સુધી કોઈ દબાણ દૂર થયું નથી. દબાણમાં સિંધી ડફેર ભાઈ ગફુરભાઈ સિંધી, એ છે કબ્રસ્તાનની અંદર કબ્રસ્તાન મળાવીને 2 વીઘા જમીનનું બોર્ડર મારી અને કબ્રસ્તાન મળાવી દીધું છે કોઈ પરવાનગી વગર. તાલુકા લેવલે, જિલ્લા લેવલે, કલેક્ટર સાહેબની કોઈ પણ પરવાનગી વગર એ લોકોએ કબ્રસ્તાન મળાવી દીધું છે અને ગેટ મૂકી દીધો છે. બીજો, અમૃતભાઈ નાથાભાઈ મકવાણા, જે પોતે ગૌચરની અંદર પાકું બાંધકામ કરી અને મંડપનો શેડ, જે આપણે ત્યાં મંડપ બાંધવાનો હોય એનો શેડ ઊભો કરી અને 2 વીઘા જેવી જમીન વાળી અને પાકું દબાણ કર્યું છે. તીસરું દબાણ કે ગામની અંદર જે ગૌચરની અંદર તળાવ હતું વર્ષો જૂનું, એનું નામ છે કુંડાળિયું તળાવ. એ તળાવની અંદર પટણી સમાજના લોકો હોય, એમાં જીતાભાઈ ગગલ પટણી, રમેશ અરે રામચંદ્રભાઈ જીવરાજભાઈ પટણી, આ બે લોકોએ ખેડી અને આશરે 3-4 વીઘા જેવું જે તળાવ હતું ને એને ખેતર બનાવી દીધા છે. કોઈ પણ પરવાનગી કોઈ પણ નહીં. તો આ રીતે દબાણ બી કરેલા છે. તો ત્યાંથી તાલુકામાંથી આવ્યું કે દબાણ દૂર કરો સરપંચ ઉપર, તલાડી ઉપર, પણ હજી સુધી દબાણ દૂર થયા નથી. એ બધી મારી અરજીઓ સામેલ છે તમારા અભિયાનમાં. તમારી શું માંગ છે આગળ સરકાર સમક્ષ? આ જેવું તમારે જે માંગો છે પૂરી નહીં થાય તો તમે શું કરશો? હું તો નહીં માંગો પૂરી થાય તો, મારે 80 વર્ષ થયા છે તો અહીંયા ઉપવાસ ઉપર ઉતરી જઈશ પંચાયતના આગળ કે ભાઈ મારી કોઈ માંગો પૂરી થતી નથી અને ગામની અંદર કોઈ રણીધણી જ નથી. કોઈ પંચાયત જેવું છે જ નહીં કે પંચાયતના સામે દબાણો થાય, પંચાયતના સામે ઈંટવાળા ભરતા હોય, પંચાયતના સામે ગંદકી હોય. કેટલી વખતે એવું ગંદકી માટે બી કીધું પણ ગંદકી બી દૂર થતી નથી. પણ સભ્યોના બી ત્યાંથી તાલુકામાંથી આવી કે સભ્યોને દૂર કરો તો બી આ તલાટી કે સરપંચ કોઈ દૂર કરતા નથી. આ મારી માંગો છે. પ્રાસલા લિયાકત અલી વજીર, હું પંચાયતનો સભ્ય છું. આપની અંદર જે કોઈ આ 4 વર્ષ થઈ જાય છે કોઈ ઠરાવ થયો નથી, તો એના માટે અમે ઠરાવ ભાઈ કે ઠરાવ તો બતાવો તો કાયદેસર હોય તો અમે તમે પેલો કરીએ, પણ ઠરાવ તો અમે થયો તો કર્યો જ નથી. ચોથી પછી પેલો કરે તો આજે ઇટવાળા માલિક છે એવું કહે છે કે અમને ઠરાવ આપેલો? ના ના નથી આપેલો, કોઈને આવેલો બતાવો ને એવું કોઈ અમને કોઈ ઠરાવ જ નથી. 4 વર્ષની અંદર મીટિંગ નથી. મીટિંગની અંદર હું હર મીટિંગની અંદર હું સભ્ય હું પોતે છું, હર મીટિંગની અંદર હાજરી છું મારી. અને આ વસ્તુ તો હું પહેલો છું કે કોઈ બી તમે લાવો તો એના માટે હું તૈયાર છું ને. તમારે સરપંચ કોણ છે? સરપંચ તો છે ભાઈ અબજો કે બેન છે, બરોબર. આપણે સરપંચ વ્યવહાર કરે છે ભાઈ, એમના ઘેરથી વ્યવહાર કરે છે. આ તો બધી મને મિલી ભગત બધા થઈ ગયા છે અને અમે તો કોઈ નહીં, બધું ખોટું થઈ રહ્યા છે. જે કબ્રસ્તો બનાવીને શું ખોટું રીતે કરાયું, પછી ગોમની અંદર એક બીજો 2-3 બધા ખોટા ખોટા કોમ કરાવે છે, આ બાજુ નહીં કોમ કરાવ રહ્યો છે.